સમાચારમાં વાત કરશું સાયન્સ સિટી અમદાવાદ ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023 યોજાશે. આ હેમ ફેસ્ટ ઇન્ડિયા તરીકે ઓળખાતા હેમ રેડિયો ઓપરેટરનું સૌથી મોટું વાર્ષિક ગેટ ટુગેધર છે, જેમાં દર વર્ષે દેશભરના વિવિધ શહેરોમાં આ યોજાય છે. વર્ષ 2023 માટે હેમ ફેસ્ટ ઇન્ડિયાનું આયોજન ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે હેમફેસ્ટ એ બે દિવસની સેમિનાર પ્રકારની એક ઇવેન્ટ છે, જેમાં દેશભરમાંથી 600થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે. હેમફેસ્ટ ઇન્ડિયા 2023 અંતર્ગત હેમ રેડિયો અંગે ટેકનિકલ સેશન, વર્કશોપ, પ્રવૃત્તિઓ અને પ્રદર્શન યોજાશે. તો HFI 2023 ઇવેન્ટ 25 અને 26 નવેમ્બર 2023ના રોજ સાયન્સ સિટી અમદાવાદ ખાતે યોજાશે. હેમફેસ્ટ વિશે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને અન્ય માહિતી માટે વેબસાઇટ તથા ઇવેન્ટનો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે હેમફેસ્ટ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેને હોસ્ટ કરવાની તક આ વર્ષે ગુજરાત રાજ્યને મળી છે. અતિ ઉલ્લેખનીય છે કે હેમ રેડિયો કુદરતી આપત્તિ જેવા સંજોગોમાં પ્રત્યાયન માટેનું અત્યંત મહત્વનું સાધન છે. ત્યારે હેમફેસ્ટ ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા આજની યુવા પેઢી હેમ રેડિયો સાથે જોડાય અને દેશ તથા સમાજ માટે કુદરતી આપત્તિઓના સમયમાં આવા હેમ રેડિયો દ્વારા પોતાનું યોગદાન અર્પે એવા પ્રયત્ન કરવામાં આવે છે. આજનો કાર્યક્રમ ભારતમાં દર વર્ષે હેમ રેડિયો માટેની હેમફેસ્ટ યોજાય છે. ગુજરાતમાં વર્ષ 2023ની હેમફેસ્ટ યોજાવાની છે, જેની વેબસાઇટ અને લોગો રિલીઝ કરવા માટે આજે અમે કાર્યક્રમ રાખ્યો હતો. નવેમ્બરની 25 અને 26 તારીખે સાયન્સ સિટીમાં નેશનલ હેમફેસ્ટ ઇન્ડિયા યોજાવાની છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે ડિજિટલ જમાનો છે, ડિજિટલ ઇન્ડિયા મુહિમ છે, જે અંતર્ગત અમે કોઈપણ વ્યક્તિને રજીસ્ટ્રેશન કરવું હોય તો પોતાના ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને વેબ પોર્ટલ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે. રજીસ્ટ્રેશન કરાવી અને એમને પોતાને એમના વોટ્સઅપ નંબર, ઇમેઇલમાં બારકોડ સહિતનું એક્નોલેજમેન્ટ મળી જશે, જેનાથી જ્યારે હેમફેસ્ટમાં આવશે તો એમને સરળતાથી એમની કીટ અથવા તો એમનું શું રહેવાની વ્યવસ્થા છે એ બધી એમને માહિતી મળી જશે. ડિઝાસ્ટર જ્યારે થાય કોઈ પણ, ત્યારે હેમ રેડિયો એ સૌથી ઉપયોગી સાધન છે. આપણે સૌએ જોયું છે કે ગુજરાતમાં 2001માં ધરતીકંપ થયો હતો ત્યારે હેમ રેડિયોએ ખૂબ કામ કરેલ. તો આ વર્ષે 2023માં નેશનલ ડિઝાસ્ટર પોલિસી હેમ રેડિયોની એ નક્કી કરવામાં આવશે અને એનું નેટવર્ક કઈ રીતે કરવું એની ચર્ચા કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, લેટ 24 ન્યૂઝ.